એન્ડ વેલકમ ટુ પ્રોપર્ટી બજાર. હું છું જૈણા અરકંટી અને આજે હું તમારું સ્વાગત કરું છું બેંગ્લોરની અંદર. જી હા, આજે પ્રોપર્ટી બજાર એક ખાસ ટાઉનશીપની મુલાકાત કરવા માટે આવી પહોંચ્યું છે બેંગ્લોરની અંદર. આ કઈ ટાઉનશીપ છે, એને કયા ડેવલપરે ડેવલપ કરી છે, આ બધું જ હું તમને જણાવીશ. પરંતુ સૌથી પહેલાં જાણી લઈએ બેંગ્લોરના પ્રોપર્ટી માર્કેટ અંગે. પ્રોપર્ટી બજાર આજે પહોંચ્યું છે બેંગ્લોર, કર્ણાટકની રાજધાની બેંગ્લોર. આઈટી ક્ષેત્રનો વિકાસ શરૂ થતા જ અહીંની વસ્તી પૂર ઝડપે વધી રહી છે અને આજે આ શહેર દેશમાં ખૂબ જ ઝડપથી વિકાસ પામતા શહેરોમાંથી એક છે. બેંગ્લોરમાં એચએલ અને બીએચઈએલના મુખ્યાલય આવેલા છે, તો આઈબીએમ, ઇન્ફોસિસ જેવી મોટી મોટી કંપનીઓ પણ આવેલી છે. બેંગ્લોરનું સોશિયલ ઇન્ફ્રા તો તૈયાર છે જ, સાથે કનેક્ટિવિટીના હિસાબથી પણ આ શહેર ઘણું જ આગળ છે. નંબર મેટ્રોનો પહેલો ફેઝ કાર્યરત છે, તો અમુક ફેઝ કાર્યરત થવાની તૈયારીમાં છે. આ બધી જ ખાસિયતોના કારણે બેંગ્લોરમાં રોજગારીના અવસરો વધે છે અને ઊભી થાય છે ઘરોની માંગ, જેને કારણે અહીંનું રેસિડેન્શિયલ સેક્ટર ખૂબ જ મહત્વનું બને છે. આજે આપણે જે પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે તે પ્રોજેક્ટ એરપોર્ટની ખૂબ જ નજીક દેવનાહલી વિસ્તારમાં છે, જ્યાં તમે સિટીની સાથે કનેક્ટ રહીને પણ પ્રકૃતિના સાનિધ્ય અને મોકળાશવાળી જગ્યામાં રહેવાની મજા માણી શકો છો. તો બેંગ્લોરના પ્રોપર્ટી માર્કેટ અંગે તો આપણે વાત કરી લીધી છે અને બેંગ્લોરમાં આજે આપણે જે પ્રોજેક્ટની મુલાકાત કરવા માટે આવી ગયા છે, એક ખાસ પ્રોજેક્ટનું નામ છે, એને હું પ્રોજેક્ટ કરતા ટાઉનશીપ કહેવા માંગીશ. 185 એકરની ઘણી મોટી ટાઉનશીપ છે, જેની અંદર એક નહીં પરંતુ ઘણા બધા પ્રોજેક્ટ છે. એ ટાઉનશીપનું નામ છે ઓઝોન અર્બાના. આ ઓઝોન અર્બાનાની અંદર તમારે માટે કયા કયા ઓપ્શન્સ છે, કેવી ટાઉનશીપ છે, આ ટાઉનશીપની અંદર જો તમે ઘર ખરીદો છો તો તમને કેવી કેવી સુવિધા મળવાની છે, એ તમામની વાત કરીશું. પરંતુ સૌથી પહેલા જાણી લઈએ ઓઝોન ગ્રુપની પ્રોફાઇલ કેવી છે, તેના ઉપર એક નજર નાખી લઈએ. ઓઝોન અર્બાના 9 ક્લસ્ટર, 73 ટાવર્સ અને 4246 યુનિટને સમાવતી ટાઉનશીપ છે. માત્ર રેસિડેન્શિયલ જ નહીં પરંતુ કમર્શિયલ, રિટેલ, સ્કૂલ, હોસ્પિટલ આ તમામ સોશિયલ ઇન્ફ્રા સાથેની આ ટાઉનશીપ છે. આ ઉપરાંત સિનિયર લિવિંગ માટે અહીં ખાસ સુવિધાઓ ઊભી કરાઈ છે. તમારી જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ, તમામ સુવિધાઓ તમને આ જ ટાઉનશીપમાં મળી રહેશે. આ ઉપરાંત તમને પ્રદૂષણ વિનાના, ગ્રીનરી વાળા અને ખુલ્લા વાતાવરણમાં રહેવાનો મોકો પણ મળશે. આ ટાઉનશીપ બેંગ્લોર બેઝડ જાણીતા ડેવલપર ઓઝોન ગ્રુપ દ્વારા ડેવલપ કરાઈ છે. ઓઝોન ગ્રુપ બેંગ્લોર, ચેન્નઈ, મુંબઈ અને ગોવામાં કાર્યરત છે. 2004 થી કાર્યરત આ ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં 7 મિલિયન સ્ક્વેર ફીટ સ્પેસ ડેવલપ થઈ ચૂકી છે અને 15 મિલિયન સ્ક્વેર ફીટ સ્પેસ હાલ અંડર ડેવલપમેન્ટ છે. તો હવે આપણે ડેવલપર અંગે તો જાણી લીધું છે અને હવે આપણે ઓઝોન અર્બાના જે આખી મોટી ટાઉનશીપ છે એના વિશે વાત કરવાના છે. ઓઝોન અર્બાના ઘણી મોટી ટાઉનશીપ છે, એની અંદર જુદા જુદા પ્રોજેક્ટ તમને મળવાના છે. અહીંયા આગળ તમને 1 BHK, 2 BHK, 3 BHK, 4 BHK, સિનિયર લિવિંગ આવા ઘણા બધા ઓપ્શન્સ છે જેમાં તમે તમારી પસંદગીનું ઘર ખરીદી શકો છો. બજેટ હોય કે તમારી જરૂરિયાત, દરેક વસ્તુનું અહીંયા આગળ ધ્યાન રાખવામાં આવ્યું છે અને અહીંયા આગળ દરેક વસ્તુ છે જે તમે વિચારો છો, જેની તમને જરૂર છે એ તમે આ ટાઉનશીપની અંદર મેળવવાના છો. તો આ ટાઉનશીપનો એક 3 BHK નો સેમ્પલ ફ્લેટ આજે હું તમને બતાડવાની છું. એ સેમ્પલ ફ્લેટ કેવો છે એ જોવા માટે ચાલો પહોંચી જઈએ સેમ્પલ ફ્લેટની અંદર. તો હવે આપણે આવી ગયા છે ઓઝોન અર્બાનાના સેમ્પલ ફ્લેટની અંદર. આ 3 BHK નો જે આખો સેમ્પલ ફ્લેટ છે તે 1950 કાર્પેટ એરિયાની અંદર, રેરા કાર્પેટ એરિયાની અંદર આ આખો 3 BHK નો ફ્લેટ બનાવવામાં આવ્યો છે. જે રીતે તમે અત્યારે જોઈ શકો છો આપણે ફોયર એરિયાની અંદર આવી ગયા છે. આ ફોયર એરિયાની સાઇઝ 7.1 બાય 5.7 સ્ક્વેર ફીટની મળી રહી છે. ફોયર એરિયા માટે આ પૂરતી એવી જગ્યા છે. જો તમે ઈચ્છતા હોય તો આ કોર્નરનો ઉપયોગ તમે આવી રીતે કાંઈક શો પીસ, ભગવાનનો ફોટો રાખવો હોય, ભગવાનની મૂર્તિ રાખવી હોય, તમારા રસ પ્રમાણે, તમારા ઇન્ટીરિયર ડિઝાઇનરની સલાહ પ્રમાણે તમે અહીંયા એનું આયોજન કરી શકો છો. જો તમારે શૂ રેક રાખવું હોય તો એ માટે પણ તમને પૂરતી એવી જગ્યા મળી રહી છે.
હવે જો આપણે અહીંયા આગળ આ ઘરની અંદર આગળ વધીએ તો જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, આ છે તમારો ડાઇનિંગ એરિયા. એક સાથે બેસીને સરસ મજાનું ભોજન લઈ શકે એવો મોટો ડાઇનિંગ એરિયા છે. મોટું ડાઇનિંગ ટેબલ તમને રાખીને દર્શાવવામાં આવ્યું છે. તેમ છતાં તમે જોઈ શકો છો કે ડાઇનિંગ એરિયાની ચારે તરફ તમને મૂવમેન્ટ કરવા માટે સારી એવી જગ્યા મળી રહી છે. કારણ કે આનું કારણ એ છે કે ડાઇનિંગ એરિયા માટે તમને પૂરતી એવી સ્પેસ મળી રહી છે. આ સ્પેસ કેટલી મળી રહી છે એ જો હું તમને જણાવી દઉં તો 16.3 x 10.4 સ્ક્વેર ફીટનો ડાઇનિંગ એરિયા તમને અહીંયા આગળ મળી રહ્યો છે. આ ડાઇનિંગ એરિયાની સ્પેસ તો એની વિશેષતા છે જ છે, એ સાથે જ આ ફ્લેટના લેઆઉટની વિશેષતાઓ જો હું તમને જણાવી દઉં તો આ જે ડાઇનિંગ એરિયા છે તે એકદમ કિચનને કનેક્ટેડ છે, એટલે તમારું ફૂડ સર્વ કરવામાં પણ તમને ખૂબ જ સરળતા રહેશે. અને સાથે જ આ ડાઇનિંગ એરિયા જે છે એની આ તરફ તમારો લિવિંગ એરિયા મળવાનો છે, આ તરફ તમારો માસ્ટર બેડરૂમ છે અને આ તરફ તમારા બાકીના બે બેડરૂમ તમને મળવાના છે. તો આપણે ડાઇનિંગ એરિયા જોઈ લીધો છે, હવે આપણે જોઈશું કે તમને લિવિંગ એરિયા અહીંયા આગળ કઈ રીતે મળવાનો છે. આવી ગયા છે લિવિંગ રૂમની અંદર. આ લિવિંગ રૂમની સાઇઝ 11.10 x 19.8 સ્ક્વેર ફીટની તમને અહીંયા આગળ મળી રહી છે. હવે આ લિવિંગ રૂમની એક એક વિશેષતાઓ જો હું તમને જણાવી દઉં તો આ લિવિંગ રૂમની અંદર કે આખા ઘરની અંદર તમને માર્બલનું ફ્લોરિંગ મળવાનું છે. આ સાથે જ જો તમે આ લિવિંગ રૂમની અંદર જે રીતે જોઈ શકો છો, 6 થી 8 વ્યક્તિઓ ખૂબ સરસ રીતે બેસી શકે એવી સરસ મજાની બેઠક વ્યવસ્થા તમે કરી શકો છો. સોફાની સામેની જે વોલ તમને મળવાની છે એનું આયોજન તમે ટીવી વોલ તરીકે કરી શકો છો, એ માટેના જરૂરી ઇલેક્ટ્રિક પોઈન્ટ તમને લગાડીને મળવાના છે. તમારા લિવિંગ રૂમમાં એસી લગાડવા માટેના પોઈન્ટ પણ તમને અહીંયા આગળ મળવાના છે. તમને ખાસ જણાવી દઈએ કે આ જે સેમ્પલ ફ્લેટ છે એની અંદર જે ફર્નિચર વગેરે તમે જોઈ રહ્યા છો એ તમને ડેવલપર દ્વારા આપવામાં નથી આવતું. તમે તમારા ઘરને કઈ રીતે સજાવી શકો છો અને સ્પેસનો કઈ રીતે ઉપયોગ થશે તેનો આઈડિયા તમને મળે એટલા માટે અહીંયા આગળ આ ફર્નિચર દર્શાવવામાં આવ્યું છે. આ લિવિંગ રૂમની બીજી વિશેષતાઓ જો હું તમને જણાવી દઉં તો તમારા ઘરની અંદર ખૂબ જ સરસ હવા ઉજાસ મળી શકે એ માટે તમને અહીંયા આગળ ફૂલ સાઇઝની વિન્ડોઝ મળવાની છે. વિન્ડોઝ નહીં કહી શકીએ આપણે આને, ફૂલ સાઇઝના ડોર તમને મળી રહ્યા છે જ્યાંથી તમારો સીધો પ્રવેશ થવાનો છે તમારી બાલ્કનીની અંદર. મોટી એવી બાલ્કની તમને મળી રહી છે. બાલ્કનીની જે સાઇઝ તમને મળી રહી છે 8.2 x 11.10 સ્ક્વેર ફીટની બાલ્કની તમને અહીંયા આગળ મળી રહી છે. તો આ સાથે આપણે લિવિંગ રૂમ તો જોઈ લીધો છે, હવે આપણે જોઈશું કે તમને અહીંયા આગળ કિચન કેવું મળવાનું છે. કિચનની અંદર કિચનની સાઇઝ 11 x 9 સ્ક્વેર ફીટની તમને અહીંયા આગળ મળવાની છે. અહીંયા આગળ તમે તમારા વ્હાઇટ કૂટનું આયોજન કરી શકો છો. ફ્રીજ રાખવા માંગતા હોય તો તેનું આયોજન કરી શકો છો. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો આ તમારો મેઇન કુકિંગ પ્લેટફોર્મ છે. તમે અહીંયા આગળ તમારું આવું મોટું એવું ફોર બર્નરનું કૂકટોપ રાખી શકો છો, ચીમની પણ લગાડી શકો છો. કિચનમાં જરૂરી એવું જે સિંક છે અહીંયા જરૂરી તે પણ તમને અહીંયા આગળ મળવાનું છે. અને સાથે જ આ કિચનને કનેક્ટેડ તમને યુટિલિટી એરિયા પણ મળવાનો છે. યુટિલિટી એરિયાની સાઇઝ તમને મળવાની છે 11 x 5.1 સ્ક્વેર ફીટની. તો આ સાથે જ આપણે જોઈ લીધું છે સુવિધાજનક કિચન. હવે આપણે જોઈશું કે માસ્ટર બેડરૂમ તમને અહીંયા આગળ કેવો મળવાનો છે. ચાલો જોઈએ. આવી ગયા છે માસ્ટર બેડરૂમની અંદર જેની સાઇઝ તમને મળવાની છે 17.5 x 11.5 સ્ક્વેર ફીટની, એટલે પૂરતી એવી જગ્યા છે માસ્ટર બેડરૂમ માટે. તો જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો કિંગ સાઇઝનો બેડ અહીંયા આગળ રાખવામાં આવ્યો છે. તેમ છતાં બેડની ત્રણેય તરફ ખાસ્સી એવી મૂવમેન્ટ કરવાની જગ્યા બની રહી છે. જે રીતે તમે જોઈ શકો છો
બેડની બંને તરફ સાઇડ ટેબલ લગાડ્યા છે. જો તમે અહીંયા આગળ જુઓ તો બેડની એક તરફ સિટિંગ અરેન્જમેન્ટ પણ કરવામાં આવી છે, એટલે પૂરતી એવી જગ્યા અહીંયા આગળ આ તમારા માસ્ટર બેડરૂમની અંદર તમને મળવાની છે. આ સાથે જ બેડની સામેની જે વોલ છે એના પર જો તમે ઈચ્છો તો ટીવી વોલ તરીકેનું આયોજન કરી શકો છો. માસ્ટર બેડરૂમમાં એસી લગાડવા માટેના જે પોઈન્ટ છે, ઇલેક્ટ્રિક પોઈન્ટ, તે તમને રેડી કરીને મળવાના છે. આ બેડરૂમની અંદર ફ્લોરિંગ જે તમને મળવાનું છે એ માર્બલનું ફ્લોરિંગ મળવાનું છે. અહીંયા આગળ તમે વુડન ફ્લોરિંગ જોઈ શકો છો, પરંતુ એ તમારી ઈચ્છા હોય તમારી તો તમે એ ફ્લોરિંગ ચેન્જ કરાવી શકો છો, અન્યથા ડેવલપર તરફથી તમને માર્બલનું ફ્લોરિંગ અહીંયા આગળ આપવામાં આવશે. માસ્ટર બેડરૂમની સાથે તમને જે અટેચ વોશરૂમ મળવાનો છે તેના વિશે જો આપણે વાત કરી લઈએ તો અહીંયા આગળ તમને 7.11x4.10 નો વોશરૂમ મળવાનો છે, જે તમને એકદમ તૈયાર મળવાનો છે. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, તમામ બાથરૂમ ફિટિંગ્સ અને સેનેટરી વેર છે જે તમને સારી કંપનીના મળવાના છે, અને આ રીતે બાથિંગ એરિયાને ગ્લાસ પાર્ટીશન કરીને પણ તૈયાર મળવાનું છે. તમારા રૂમની અંદર એટલી પૂરતી એવી જગ્યા મળી રહી છે કે જો તમે તમારો વોર્ડ્રોબ અને ડ્રેસિંગ એરિયાને જે રીતે અહીંયા દર્શાવવામાં આવ્યું છે એ રીતે અલગ કરવા માંગતા હોય તો તમે એ પણ કરી શકો છો. તો આ સાથે જ આપણે માસ્ટર બેડરૂમ અને તેની દરેક વિશેષતાઓ જોઈ લીધી છે. હવે આપણે આગળ વધીશું અને જોઈશું કે બાકીના બે બેડરૂમ તમને અહીંયા આગળ કેવા મળી રહ્યા છે. આવો જોઈએ. ઓઝોન અરબાનાનો 3BHKનો સેમ્પલ ફ્લેટ આપણે જોઈ રહ્યા છે, અને હવે આપણે બીજા બેડરૂમની અંદર આવી ગયા છે, જેની સાઈઝ તમને મળી રહી છે 11.5x11.5 સ્ક્વેર ફીટની. એટલે આ પણ પૂરતી એવી જગ્યા છે કે જ્યાં તમે બેડરૂમમાં જરૂરી એવું તમામ ફર્નિચર ખૂબ જ સારી રીતે ગોઠવી શકો છો. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, ડબલ બેડ અહીંયા રાખીને દર્શાવવામાં આવ્યો છે, એમ છતાં પણ અહીંયા આગળ બેડની બંને તરફ એટલી જગ્યા તમને ચોક્કસપણે મળી રહી છે કે તમે સાઇડ ટેબલ રાખી શકો છો. તમે ઈચ્છો તો અહીંયા આગળ એક તરફ તમે ડ્રેસિંગ ટેબલ પણ રાખી શકો છો. વોર્ડ્રોબ માટે જરૂરી એવી પૂરતી જગ્યા તમને આ બેડરૂમની અંદર મળી રહી છે. આ સાથે જ આ રૂમની અંદર પણ હવા ઉજાસની પૂરતી વ્યવસ્થા તમને મળવાની છે, કારણ કે અહીંયા આગળ પણ જ્યાં તમે આ કર્ટેન્સ જોઈ રહ્યા છો ત્યાં આગળ તમને ફ્રેન્ચ વિન્ડો મળવાની છે, અને અહીંયા આગળથી પણ તમને ખૂબ જ સારા નજારાનો લાભ મળવાનો છે. આ ઉપરાંત પણ બેડની સામેની જે વોલ છે ત્યાં જો તમારે ટીવી લગાડવું હોય તો તમે એ પણ લગાડી શકો છો. તમારે આ રૂમની અંદર બુક રેક જેવું કંઈક આયોજન કરવું હોય તો એ માટે પણ તમને પૂરતી એવી જગ્યા આ રીતે મળી રહી છે, એનું પણ તમે આયોજન કરી શકો છો. આ રૂમની સાથે પણ તમને એક અટેચ વોશરૂમ મળવાનો છે, જેની સાઇઝ જો હું તમને જણાવી દઉં તો એની સાઇઝ તમને મળવાની છે 7.11x4.10 સ્ક્વેર ફીટની. અહીંયા આગળ પણ જે તમામ સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ્સ તમને મળવાના છે સારી કંપનીના મળવાના છે. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, બાથરૂમની જે વોલ્સ છે એ તમને ફૂલી ટાઇલ્સથી કવર કરીને મળવાની છે. બાથરૂમનું જે ફ્લોરિંગ છે એ તમને એન્ટી સ્કિડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળવાનું છે. તો આ સાથે જ આપણે બીજા બેડરૂમની પણ વાત કરી લીધી, અને હવે આપણે જોઈશું કે ત્રીજો બેડરૂમ તમને અહીંયા આગળ કેવો મળી રહ્યો છે. આવો જોઈએ. ઓઝોન અરબાનાના ત્રીજા બેડરૂમની અંદર આવી ગયા છે. ત્રીજા બેડરૂમની સાઇઝ તમને મળી રહી છે 12x14.1 સ્ક્વેર ફીટની. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, ડબલ બેડ અહીંયા લગાડીને દર્શાવવામાં આવ્યો છે, તેમ છતાં બેડની બંને તરફ ઘણી મોટી એવી જગ્યા બની રહી છે. આ સાથે જ મોટો એવો વોર્ડ્રોબ બનાવવા માટે પણ તમે અહીંયા પૂરતી એવી જગ્યા મળી રહી છે. આ રૂમની અંદર પણ તમને જે એસીની જરૂર પડવાની છે એના માટેના પ્લગ પોઈન્ટ્સ તમને તૈયાર કરીને મળવાના છે, અને હવા ઉજાસની વ્યવસ્થા ખૂબ જ સરસ જળવાઈ રહે એ માટે અહીંયા આગળ પણ તમને ફ્રેન્ચ વિન્ડોની સુવિધા તો ચોક્કસપણે મળવાની છે. તો આ ત્રીજા બેડરૂમની સાથે જે અટેચ વોશરૂમ મળી રહ્યો છે એની વાત કરી લઈએ તો 7.11x4.11 સ્ક્વેર ફીટનો અટેચ વોશરૂમ અહીંયા આગળ તમને મળી રહ્યો છે. સુવિધાજનક સરસ મજાનો વોશરૂમ છે, તમે જે રીતે જોઈ શકો છો, તમામ જરૂરી સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ્સ જે છે તે તમને સારી કંપનીના અહીંયા આગળ લગાડીને મળવાના છે. તો આ સાથે જ આપણે ઓઝોન અરબાનાનો 3BHKનો આખો સેમ્પલ ફ્લેટ જોઈ લીધો છે, અને આ સાથે જ પ્રોપર્ટી બજારમાં સમય થઈ ગયો છે એક નાનકડો વિરામ લેવાનો.
બ્રેક બાદ પ્રોપર્ટી બજારમાં આપનું સ્વાગત છે અને આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે બેંગ્લોરના એક સરસ મજાના પ્રોજેક્ટ નહીં પરંતુ ઘણા બધા પ્રોજેક્ટોની એક ખૂબ જ મોટી ટાઉનશીપ ઓઝોન અર્બાનાની આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ અંગે, આ ટાઉનશીપ અંગે મેં તમને ઘણી બધી માહિતી આપી દીધી છે અને હવે આ આખી ટાઉનશીપ અંગે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ઓઝોન ગ્રુપના સીઈઓ શ્રીનિવાસન ગોપાલનજી. તો ચાલો આપણે એમને મળીએ. શ્રીનિવાસનજી, સ્વાગત હૈ આપકા પ્રોપર્ટી બજાર શો મેં. શ્રીનિવાસનજી, આજ હમ હમારે દર્શકો કો આપકી યે જો બહોત બડી ટાઉનશીપ હૈ વો દિખા રહે હૈ, એક સેમ્પલ ફ્લેટ હમને ઉનકો દિખાયા, પર યહાં પે બહોત કુછ હૈ ઇસ ટાઉનશીપ મેં. તો હમ આપસે જાનના ચાહેંગે કે કિસ ટાઈપ કી યે ટાઉનશીપ હૈ, ઉસમેં ક્યા ક્યા હૈ, થોડી ઇસ પે જાનકારી. આપ અગર આપ દેખોગે કે યહાં પે સ્કૂલ હૈ, હોટેલ હૈ, સર્વિસ અપાર્ટમેન્ટ્સ હૈ, 3 મિલિયન સ્ક્વેર ફીટ કી આઈટી પાર્ક હૈ. એક આઈટી પાર્ક આપ યહાં પે દેખોગે કે 10,000 લોગ ઓલરેડી કામ કર રહે હૈ ઓર સીનિયર લિવિંગ હૈ. તો અપાર્ટ ફ્રોમ દેટ હમને જૈસે બોલા કર્ણાટકા કી બેસ્ટ સ્કૂલ, નેશનલ પબ્લિક સ્કૂલ જો હૈ વો યહાં પે હૈ. એક હોસ્પિટલ યહાં પે આ રહી હૈ. તો યહાં પે આપકો યહાં સે બહાર જાને કી જરૂરત નહીં હૈ. એક 12 સ્ક્રીન કી વોટ યુ કોલ સિનેપ્લેક્સ આ રહી હૈ. સો રાઇટ ફ્રોમ આપકો 600 સ્ક્વેર ફીટ સે લેકે 3,000 સ્ક્વેર ફીટ તક આપકો જીતની ભી ચાહીએ, કમ સે કમ 300 પ્લાન્સ હૈ જો હમને બનાએ હૈ યહાં પે. સો કોઈ કસ્ટમર 30 લાખ કા બજેટ સે લેકે 2 કરોડ કે બજેટ તક આયેગા તો હમ ઉનકો છોડેંગે નહીં, વો આકે લે જાયેગા. સબસે પહેલે મેં યે જાનના ચાહતી હું કે એરપોર્ટ કે બહોત નજદીક કા લોકેશન આપને સિલેક્ટ કિયા હૈ ઇતની બડી ટાઉનશિપ કે લિયે, તો યે લોકેશન ચુનને કી કોઈ ખાસ વજહ રહી હૈ આપકી? વિઝન ઓફ બેંગલોર ઇઝ ટુ ક્રિએટ અ સિટી અરાઉન્ડ ધ એરપોર્ટ. સો ધેટ સો વેન વી પિક ધેટ અપ વેરી અર્લી એન્ડ હમને બોલા કે યહાં પે હોના જરૂરી હૈ. એન્ડ યહાં પે ફાયદે ક્યા હૈ આપ દેખીએ, આપકો સિટી કે અંદર આને કી જરૂરત નહીં. આજ સબ લોગ બોલતે હૈ કે એકદમ ક્લોગ્ડ હૈ બેંગલોર એક્સેટ્રા. યહાં સે અગર એરપોર્ટ સે આપકો 10 મિનિટ લગા હોગા યહાં પે આને કો, દેટ ઇઝ પોઈન્ટ નંબર 1. નંબર 2 ઇઝ યહાં પે મેડિકલ ટુરિઝમ. મેડિકલ ટુરિઝમ બહોત બડી ચીજ હોને વાલી હૈ અરબાના મેં. સો જો લોગ UAE મેં વહાં પે ધ કોસ્ટ ઇઝ એક્ઝોર્બિટન્ટલી હાઈ, યહાં પે ઉનકો 1/10 કોસ્ટ મેં યુ વિલ ગેટ ધ બેસ્ટ ઓફ ડોક્ટર્સ. ઇસકે લિયે એરપોર્ટ કે પાસ હોના એકદમ જરૂરી હૈ. સો જૈસા સિટી પ્લાન હો રહી હૈ વૈસે હમને સોચા કે યહાં પે હમકો હોના બહોત જરૂરી હૈ. સો ધ રીઝન એન્ડ પ્લસ યહાં પે આપ દેખોગે હમને યહાં પે એક મીટર ભી રખા હૈ. પોલ્યુશન આપ ચેક કરીએ, આપ MG રોડ મેં ચેક કરીએ ઓર યહાં પે ચેક કરીએ. નોઇઝ પોલ્યુશન આપ MG રોડ મેં ચેક કરીએ ઓર યહાં પે ચેક કરીએ. આપ ટેમ્પરેચર આપ વહાં પે ચેક કરીએ ઓર યહાં પે ચેક કરીએ. ટેમ્પરેચર કમ સે કમ 3 ડિગ્રી આપકો યે કમ મિલેગા યહાં પે. એન્ડ 200 એકર કી ડેવલપમેન્ટ હૈ વહાં પે. કોન્ક્રીટ ફૂટપ્રિન્ટ વિલ બી ઓનલી 18-20%. 80% ઓપન રહેને વાલે. તો યે સબ આપકો સિટી કે અંદર નહીં મિલ સકતા. ફિલહાલ મેં આપસે યે જાનના ચાહતી થી કે બાકી કે જો પ્રોજેક્ટ હૈ સિનિયર સિટીઝન લિવિંગ કો છોડ કે, ઉસમેં આપકો કૈસા રિસ્પોન્સ મિલ રહા હૈ, કૈસી બુકિંગ્સ હો રહી હૈ આપકી, યા કિતના આપને ડિલિવર કર દિયા હૈ? દેખીએ, આજ હમને કમ સે કમ 1000 ઘરે ડિલિવર કર ચુકે હૈ ઓર નેક્સ્ટ 6 મહિને મેં ઓર 1000 ઘર ડિલિવર હોને વાલી. સો યહાં પે ડિસેમ્બર મેં 2000 ઘર પૂરી ડિલિવર હો ચુકી હોગી. સો ધ રિસ્પોન્સ હેઝ બીન એક્સ્ટ્રીમલી ગુડ. લાસ્ટ 5 સાલ સે હમ કમ સે કમ 30-40 યુનિટ પર મંથ બેચ રહે હૈ ઓર ઇસકી ઇસકા રીઝન યે હૈ કે યે ટિકેટ સાઇઝ 30 લાખ રૂપે સે લેકે 70 લાખ મેં મેરી 90% ઓફ માય પ્રોડક્ટ્સ કમ અંડર ધીસ કેટેગરી. જી, તો જૈસા કે આપને બતાયા કે 30 લાખ સે શરૂ હો રહી હૈ, તો આપ હમારે જો વ્યુઅર્સ હૈ ઉનકો થોડા મોટા મોટી આઈડિયા દે સકતે હૈ કે 2 BHK ઇતને મેં આયેગા, 3 ઇતને મેં આયેગા? તો અભી આપ દેખોગે તો 1 BHK આપકો યહાં પે 28 લાખ સે 32 લાખ તક આયેગા. 2 BHK આપકો 45 લાખ સે 55 લાખ તક આયેગી. લેકિન 2 BHK આપકો 45 મેં ભી આયેગી, એક 65 મેં ભી આયેગી. સો યે અલગ અલગ દિયા હૈ ફોર ડિફરન્ટ ટાઇપ્સ ઓફ કસ્ટમર્સ. ઓર 3 BHK આપકો 80-90 લાખ રૂપે મેં આયેગી. ઇસકે અલાવા ડ્યુપ્લેસ હૈ, પર વો સબ હમને 5-10% કે અંદર રખા હૈ ક્યુંકી દેર ઇઝ અ ડિમાન્ડ ફોર ઇટ. બટ યે 30-30 યુનિટ જાયેગી નહીં, એક એક યુનિટ જાયેગી, 2-2 યુનિટ જાયેગી મહિને.
जी, और जैसे कि आपने हमारी बातों के दौरान बताया कि बहुत बड़ी जगह आपने ओपन रखी है, हाँ जी, तो बहुत सारे ग्रीनरी और गार्डन्स हम देख रहे हैं और थोड़ी एमिनिटीज भी बन चुकी है, तो पूरी टाउनशिप में क्या क्या एमिनिटीज आ रही है उसके बारे में? यहाँ पे कम से कम आपको 2 लाख स्क्वायर फुट की क्लब हाउस ही होगी जी, कम से कम 7 या 8 स्विमिंग पूल होगी, एक फुटबॉल ग्राउंड होगी, ये सब मिनिमम फैसिलिटीज आपको दिखाई देगी। आपको क्रिकेट पिच होगा, आपने ऑलरेडी देखा है कि मल्टीपर्पज कोर्ट है यहाँ पे, बास्केटबॉल, जो जो चीजें आप सोच सकते हो। ये हमको मुश्किल पड़ी कि हमें 200 एकड़ भरे कैसे, तो ये तो जितना ओपन ग्राउंड रखेंगे उतना बच्चों, आजकल सब बच्चों को वीडियो गेम्स खेलना है, हमको उनको बाहर लाना है। सो द एम इज टू सी कि हम हेल्दी रहे। एंड अगर आप ये सरफेस देखोगे, जॉगिंग ट्रैक जो है ये 2.5 किलोमीटर की है, जस्ट द पेरिफेरी ऑफ द प्रोजेक्ट। सो 2.5 किलोमीटर अगर आप जॉग करते हो, 2 राउंड भी आपका 5 किलोमीटर पर डे, गुड टू कीप यू फिट जी। हाँ जी, तो फिजिकल एक्टिविटी करनी है, एक्सरसाइज करनी है, आपको जिम भी मिलेगा, आपको अगर सब कुछ मिलेगा, और साथ में जैसे आपने बताया कि यहाँ पे आपको जो नेचर का है और जो कुदरती वातावरण, वो सब का भी पूरा फायदा मिल रहा है। आपने प्राइस रेंज भी बता दी, सब कुछ हो गया है, तो अब हमारे दर्शक जो जानना चाहेंगे वो ये, उनका मन में यही सवाल होगा कि अगर वो यहाँ पे घर बुक करते हैं, तो ये तो ऑब्वियसली आपका फेज वाइज चल रहा होगा, तो जो लोग अभी बुकिंग करवाते हैं उनको कब पोजीशन मिलने की? डिपेंड्स है, अभी हमारे अगर आप देखोगे तो सब अलग अलग स्टेजेस में है। अच्छा, अगर आप सबसे पहले जो जो बन चुकी है वहाँ पे अवेलेबिलिटी कुछ भी नहीं है। अच्छा, जो बन रही है, जो 70-80% बन चुकी है वहाँ पे थोड़ी बहुत अवेलेबिलिटी है, और जो 10-20% बन चुकी है वहाँ पे अवेलेबिलिटी है। तो अगर आप प्राइम में लोगे तो प्राइम में आपको मिलेगा, आपको पड़ेगा 30-50 लाख रुपए में 1 BHK और 2 BHK मिल सकता है। ये आपको 3 साल लगेगा आज से डिलीवर होने को। अगर आप एवेन्यू में लेते हैं जहाँ पे 70-80% बन चुकी है, तो आपको 1 से 1.5 साल में डिलीवरी मिलेगी जी। तो इस प्रोजेक्ट के बारे में आपसे ढेर सारी बातें की, बहुत अच्छी जानकारी मिली आपके साथ, और जब आपसे मिलने का मौका मिला है तो मैं ये भी जानना चाहूंगी कि बेंगलोर की बहुत बड़ी टाउनशिप के अलावा भी आपके कौन कौन से प्रोजेक्ट और चल रहे हैं या कोई नए पाइपलाइन में आ रहे हैं? नहीं, अभी तो कम से कम हमारी पूरी ग्रुप से, हमारी जो ग्रुप है हेडक्वार्टर बेंगलोर में है, सो हमारी प्रोजेक्ट बेंगलोर, चेन्नई और मुंबई में है। बेंगलोर में ये 200 एकड़ है, तो यहाँ पे कम से कम हम 1.5 करोड़ फुट का काम यहाँ पे चालू है। फिर इसके अलावा व्हाइट फील्ड अगेन एक अपने आप में एक टाउन है बेंगलोर में, वहाँ पे W48 बोल के एक हाई एंड प्रोजेक्ट है वहाँ पे। फिर सिल्क बोर्ड जो कोरमंगला में, हमने एक नया प्रोजेक्ट अभी August 1st और 15th के बीच में लॉन्च करने वाले हैं, उस प्रोजेक्ट का नाम ग्रीन व्यू होगा। फिर यहाँ पे नॉर्थ में वर्डाना करके और एक प्रोजेक्ट है जो अगेन प्लॉटेड डेवलपमेंट है। तो इसके अलावा हम एक एसेट ओन करते हैं जो 500,000 स्क्वायर फीट है, जो फुल्ली लीज्ड आउट है। तो ये हमारी बैंगलोर की स्टोरी है। फिर अगर आप चेन्नई देखोगे, चेन्नई में 2 टाउनशिप है हमारी, इसके अलावा बॉम्बे में हमारे 4 प्रोजेक्ट्स है जी। श्रीनिवासन जी, ये ढेर सारी बातें करने के लिए आपका बहुत बहुत शुक्रिया आज के एपिसोड के लिए, और अगले एपिसोड में आपसे फिर से आगे बातें करेंगे सीनियर सिटीजन लिविंग पे। थैंक यू वेरी मच। तो दर्शक मित्रों, आज ना प्रॉपर्टी बजार में तो आटलू ज, परंतु ओजोन अरबाना ની મુલાકાત અહીંયા આગળ ખતમ નથી થતી। આપણે આવતા સપ્તાહ હજી ઓઝોન અરબાના ની એક ખાસ વિશેષતા જે સિનિયર સિટીઝન લિવિંગ છે એના ઉપર વિસ્તૃત માહિતી લેવાના છે। તો આ તમામ જાણકારી આપણે મેળવીશું, ઘણું બધું આ બેંગ્લોર ની ટાઉનશિપ ઓઝોન અરબાના વિશે જાણીશું, પરંતુ આને માટે તમે જોડાયેલા રહો CNBC બજાર સાથે। હાલ પૂરતું આટલું જ, નમસ્કાર।